ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ ધ્રુવીય ઉપગ્રહ જોયા બાદ હવે બે મેઇન ક્વેશ્ચનની વાત કરવાની છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ અને ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ચાલુ કરીએ આપણે, અને પછીના લેક્ચરથી આપણે જે છે એ લાસ્ટ જે છે સોરી પછીના લેક્ચરથી આપણે ન્યૂમેરિકલ જે છે એ સ્ટાર્ટ કરી દેશું. અને આજના લેક્ચરમાં આ બંને કમ્પ્લીટ થઈ જાય, સાથે સાથે વિડીયો સેશન પણ રાખવાનું છે સેટેલાઇટના ટાઈપ્સનું. ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું? તેનું સમીકરણ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે લાસ્ટ પોઈન્ટ છે પણ નીટ માટે ખૂબ જ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાનથી જે છે એ લેક્ચર અટેન્ડ કરવો. નીટ માટે બહુ જ અગત્યનું છે. આ બે ટોપિકના જે ફોર્મ્યુલા છે એ બહુ અગત્યના છે. તેનું સમીકરણ લખો. ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું અને તેનું સમીકરણ લખો. હવે એની ફોર્મ્યુલા જોઈએ અને બંધન ઉર્જા એટલે શું સમજીએ ઉપગ્રહની. તો કે ઉપગ્રહ તેની ભ્રમણ કક્ષામાં ભ્રમણ કક્ષામાંથી હંમેશા માટે અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહે છે. ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાંથી હંમેશા માટે અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહે છે. પછી ઉપગ્રહની કુલ ઉર્જા માઇનસ કેપિટલ જી એમ ઈ એમ અપોન ટુ સ્મોલ આર છે. આ ઉપગ્રહની કુલ ઉર્જા છે માઇનસ જી એમ ઈ એમ અપોન ટુ આર, અને અનંત અંતર માટે કુલ ઉર્જાનું મૂલ્ય શૂન્ય થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉપગ્રહની કુલ ઉર્જા માઇનસ જીએમઈના છેદમાં એમ આ ટુ આર, અને અનંત અંતર માટે કુલ ઉર્જાનું મૂલ્ય કેવું થાય છે? શૂન્ય થાય છે. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં જી છે એ અચળાંક છે
પછી એમ છે એ સેટેલાઇટનું દળ છે, એટલે કે ઉપગ્રહનું દળ છે, અને એમ ઈ એટલે પૃથ્વીનું દળ છે, અને ટુ આર એટલે કે કોઈ હાઈટ પર ત્રિજ્યા, આર એટલે આમ આવશે આર ઈ પ્લસ એચ. આ આપણે જોઈ જ ગયા છીએ ભાઈ, ફોર્મ્યુલા જે છે આપણે આવી ગયું છે. તો આ કુલ ઉર્જાનું મૂલ્ય છે અને અનંત અંતર માટે શૂન્ય થાય છે. તેથી ઉપગ્રહને અનંત અંતરે મોકલવા માટે, તેથી પૃથ્વીને અનંત અંતરે મોકલવા માટે ઓછામાં ઓછી ધન ઉર્જા પ્લસ કેપિટલ જી એમ ઈ એમ અપોન ટુ આર, આટલા જેટલી પ્લસ જેટલી એનર્જી આપીએ તો એને આપણે દૂર અનંત અંતર સુધી મોકલી શકીએ છીએ. એ ઉપગ્રહને અનંત અંતર સુધી મોકલી શકાય છે. તો પૃથ્વીની બંધન ઉર્જા આ થઈ હો વિદ્યાર્થી મિત્રો, પ્લસવાળું જે સમીકરણ છે એ પૃથ્વીની બંધન ઉર્જા થઈ. અને બંધન ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય છે બાઇન્ડિંગ એનર્જી. ચલો તો આ જે છે ઉપગ્રહની બંધન ઉર્જા કમ્પ્લીટ થઈ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની બંધન ઉર્જા પૃથ્વીના ઉપગ્રહની બંધન ઉર્જાનું ફોર્મ્યુલા ચલો સમજો શું કહે છે કે ઉપગ્રહ તેની ભ્રમણકક્ષામાંથી હંમેશા માટે અનંત અંતરે, એટલે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણથી એ ઉપગ્રહ પૃથ્વીના આસપાસ પરિભ્રમણ કરે છે, તો એ પરિભ્રમણ કરવા માટે એની પાસે આટલી કુલ ઉર્જા છે. સમજો વિદ્યાર્થી મિત્રો, આખું વાક્ય સમજો કે કોઈ ઉપગ્રહ છે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, એ પરિભ્રમણ કરવા દરમિયાન એના પાસે રહેલી કુલ ઉર્જા માઇનસ જીએમઈ એમના છેદમાં ટુ આર જેટલી છે. તો આ વિદ્યાર્થી મિત્રો પોટેન્શિયલ એનર્જી થઈ. આજો મેં ટીક માર્ક કરું છું તો આ ફોર્મ્યુલા જે છે એ પોટેન્શિયલ એનર્જી થઈ કે એટલા ઉપગ્રહ પાસે એટલી સ્થિતિ ઉર્જા છે કે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી શકે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, ઉપગ્રહ પાસે કુલ કંઈક એવી પોટેન્શિયલ એનર્જી છે કે જે પૃથ્વીની આસપાસ આટલા જીએમઈએમના છેદમાં ટુ આર આટલી પોટેન્શિયલ આટલી સ્થિતિ ઉર્જાથી પરિભ્રમણ કરી શકે છે. અને અનંત અંતર માટે કુલ ઉર્જાનું મૂલ્ય જે છે એ કેવું થઈ જાય છે, શૂન્ય. અનંત અંતર માટે કુલ ઉર્જાનું મૂલ્ય જે છે એ શું થઈ જાય છે, શૂન્ય. હવે આપણે અનંત અંતર એને મોકલવી હોય, ઉપગ્રહને અનંત અંતરે મોકલવું હોય, તો આટલું ને આટલું મારે જે છે એ પોઝિટિવ એટલે કે ધન ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જી મારે અપ્લાય કરવી પડે. જો હું આટલી પોઝિટિવ એટલે કે ધન ઉર્જા હું અપ્લાય કરું તો ત્યારે જે ઉપગ્રહ છે એ પૃથ્વીની જે ગુરુત્વાકર્ષણનું એક ત્રિજ્યામાં પરિભ્રમણ કરે છે એ ત્રિજ્યાની બહાર જે છે એટલે કે અનંત અંતરમાં ગતિ કરવા મંડશે, એટલે કે એક અવકાશની અંદર જે છે એની ગતિ જે છે એ ચાલુ થઈ જશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો આ કમ્પ્લીટ થયા બાદ હવે આપણે કુલ ઉર્જાની ચર્ચા કરીએ.
કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી હશે? પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા ચલો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ મેળવો. તો હવે જોઈએ શું કહે છે. ओके, धारो के एम दल नो उपग्रह धारो के एम ग्रह नो उपग्रह पृथ्वी ना केंद्र थी धारो के एम दल नो उपग्रह पृथ्वी ना केंद्र थी આર બરાબર આર ઈ પ્લસ એચ એટલે આટલી ઊંચાઈ અંતરે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે ધારો કે એમ દળનો ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી આર બરાબર એટલે કે આર ઈ પ્લસ એચ અંતરે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે તે દરમિયાન ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે કે એરિયલ વેલોસિટી આપણે જોયું છે સૂત્ર પણ એનું જોયું છે એરિયલ વેલોસિટી વીઓ છે સપોઝ કે વીઓ જેટલી એની ગતિનો વેગ છે જે જેટલા ગતિથી પરિભ્રમણ કરે છે એ વેગ વી ઝીરો વડે દર્શાવેલો છે. ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં છે તેથી ઉપગ્રહ એ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ગુરુત્વીય ક્ષેત્રમાં છે કે જેથી ગુરુત્વીય ક્ષેત્રમાં છે કે જેથી સ્થિતિ ઉર્જા હવે વિદ્યાર્થી મિત્રો આ કાંઈ નવી ફોર્મ્યુલા નથી આ સ્થિતિ ઉર્જાની જ ફોર્મ્યુલા છે આર ઈ પ્લસ એચ એટલે આ જે છે આપણે જોયું હતું જી એમ ઈ એમ અપોન આર ઈ સ્મોલ આર ઈ સ્મોલ આર ખાલી આટલું જ છે ફોર્મ્યુલા જો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે યાદ કરજો અથવા તો જેને નથી ખબર એ આગલા લેક્ચર જોઈ લે ચાલો જી એમ ઈ એમ અપોન આર આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હવે ઉપગ્રહની ગતિ ઉર્જાનું સમીકરણ લખીએ કાઇનેટિક એનર્જી ઓફ સેટેલાઇટ તો ચાલો શું છે કે ઇક્વલ ટુ હાફ એમ વી સ્ક્વેર
तो आ उपग्रह गति ऊर्जा थी के इक्वल टू हाफ एम वी स्क्वेर के इक्वल टू हाफ एम वी स्क्वेर आ उपग्रह गति ऊर्जा है। हवे एमा के इक्वल टू हाफ एम हवे वेग जे छे एनू समीकरण आपणे ओलरेडी मेळवी लीधुं छे वी इक्वल टू अंडर रूट जी एम ई अपॉन आरई प्लस एच आरई प्लस एच आ एस्केप वेलोसिटी छे एनी फॉर्म्युला आपणे मेळवी लीधी छे पण आ वी छे। हवे आनो हूँ स्क्वेर करीश तो आ स्क्वेर रूट छे कैंसल थई जशे स्क्वेर रूट छे कैंसल थई जशे एटले जी एम ई जी एम ई अपॉन आर ई प्लस एच ए फॉर्म्युला आवशे जी एम ई अपॉन आर ई प्लस एच आ फॉर्म्युला आवी। चलो आ जे छे आपणे इरेज करी लईए। हवे समजाणू विद्यार्थी मित्रों वी स्क्वेर एटले एस्केप वेलोसिटी नी फॉर्म्युला आटली एवी जी एम ई अपॉन आर ई प्लस एच તો એ નિષ્ક્રમણ ઝડપ એસ્કેપ વેલોસિટી એટલે નિષ્ક્રમણ ઝડપ એ આપણે જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો અને એને ડિરાઈવ પણ કરેલું છે આપણે સોલ્યુશન પણ મેળવેલું છે એનું એસ્કેપ વેલોસિટીનું। ચલો તો કે ઇક્વલ ટુ જે છે શું થઈ જશે જી એમ ઈ એમ અપોન ટુ આર ઈ પ્લસ એચ। હવે હું આ આર ઈ પ્લસ એચની જગ્યાએ સ્મોલ એ કરી નાખું છું એટલે જી એમ ઈ એમ જી એમ ઈ એમ અપોન ટુ સ્મોલ આર। ચલો તો આ થઈ ગઈ ગતિ ઉર્જા। K इक्वल टू जी एम ई एम अपॉन टू आर। हवे जोईए विद्यार्थी मित्रों के कुल ऊर्जा नुं सूत्र आपणे जाणीए छीए के कुल ऊर्जा उपग्रह माटेनी कुल ऊर्जा तो कुल ऊर्जा एटले ई इक्वल टू खबर छे काइनेटिक एनर्जी प्लस पोटेन्शियल एनर्जी एटले ई इक्वल टू के प्लस यू ई इक्वल टू के प्लस यू તો ઈ ઇક્વલ ટુ કે એટલે ગતિ ઉર્જા અને યુ એટલે સ્થિતિ ઉર્જા। હવે જો એ પરિભ્રમણ કરે છે એટલે સ્થિતિ ઉર્જા જે છે એ શૂન્ય થશે સ્થિતિ ઉર્જા આ શૂન્ય થશે અને ગતિ ઉર્જા જેટલું થશે એટલે માઇનસ જી એમ ઈ એમ અપોન ટુ આર। ચલો અને જ્યાં સ્મોલ આર બરાબર આર ઈ પ્લસ એચ છે આર ઈ પ્લસ એચ। ચલો અને સ્થિતિ ઉર્જા છે એ શૂન્ય થશે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય થશે કારણ કે ગતિ ઉર્જા હશે તો સ્થિતિ ઉર્જા શૂન્ય થશે। મહત્તમ ગતિ ઉર્જા માટે નિષ્ક્રમણ ઝડપ એ શું છે કે મહત્તમ વેગ કે એને આપણે ગ્રેવિટીની બહાર મોકલવો છે કોઈ ઉપગ્રહને એના માટેની મહત્તમ ઝડપ તો એ મહત્તમ ઝડપ તો થશે જો સ્થિતિ ઉર્જા શૂન્ય થાય અને અનંત અંતરે બધું શૂન્ય થશે અનંત અંતર માટે આપણે જોયું છે કે ઈ ઇક્વલ ટુ પણ શૂન્ય થશે એટલે કુલ ઉર્જા શૂન્ય કારણ કે સ્થિતિ ઉર્જા શૂન્ય ગતિ ઉર્જા પણ શૂન્ય કારણ કે અનંત અંતરે એ ગતિ પણ નથી કરતું અવકાશની અંદર જ્યારે ગ્રેવિટીની બહાર પૃથ્વીની ગુરુત્વાકર્ષણની જે એરિયા છે એની બહાર જો સેટેલાઇટને અથવા તો ઉપગ્રહને દૂર સુધી મોકલવામાં આવે તો એની કુલ ઉર્જા છે એ ઝીરો થશે।
હવે આના પરથી એમ લખી શકાય કે કુલ ઉર્જાનું મૂલ્ય, કુલ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જાના મૂલ્ય કરતાં, સ્થિતિ ઉર્જાના મૂલ્ય કરતાં અડધું થાય છે જ્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સેમ હશે. એટલે ઈ બરાબર કે અને ઈ ટુ ઈ ઇક્વલ ટુ યુ, આમ થશે ટુ ઈ ઇક્વલ ટુ યુ. ચલો સમજાય, આ ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને હા, લાસ્ટ ટાઈમ જે તમારી એકમ કસોટી હતી એમાં પણ આવો એક એમસીક્યુ હતો કે બંધન ઉર્જા આપેલી હોય બરાબર છે અને સ્થિતિ ઉર્જા જે છે એ કેટલી થાય, બરાબર છે. તો આ રીતે તમને મળી જાય, અથવા તો બંધન ઉર્જા પૂછી હોય તો યુ બાય ટુ જેટલી થાય. તો આ એક સંબંધ તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે ઘણાને ક્વેશ્ચન થાય કે સર આ તમે કઈ રીતે લખેલું છે, તો એના માટે આપણે સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા જોવું પડશે. પહેલાં તો કુલ ઉર્જાનું ફોર્મ્યુલા યાદ રાખી લ્યો. જો આવું છે, આ કુલ ઉર્જાનું ફોર્મ્યુલા યાદ રાખી લ્યો. જો આ ડોટ કરું છું રેડ, ઈ ઇક્વલ ટુ માઇનસ જી એમ ઈ એમ અપોન ટુ આર, ઈ સમીકરણ યાદ રાખો. અને આ સમીકરણ જો આ સ્થિતિ ઉર્જાનું છે કે વી બરાબર જી એમ ઈ એમ અપોન આર, તો આ અડધું છે. જો આ જી એમ ઈ એમ અપોન આર, તો આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ યુ અને આ થઈ ગયું ટુ, તો ટુ સામે વહી જાય એટલે ટુ ઈ યુ ઇક્વલ ટુ ટુ ઈ, આ રીતે થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ માટે ખાસ અગત્યનું છે એ જોઈ લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આટલું જે છે એ ખાસ તમારી બુકની અંદર લખી લેજો. આ એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું છે. બંધન ઉર્જા અને કુલ ઉર્જા, કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, અને જ્યારે ઉપગ્રહ પાસે ગતિ ઉર્જા હશે ત્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય થશે. એટલે કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જાના ગતિ ઉર્જાના મૂલ્ય બરાબર જ થશે, જ્યારે કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જાના મૂલ્ય કરતાં અડધી હોય છે. ચાલો ઓકે, હવે આપણે નેક્સ્ટ જે છે અત્યારે વિડીયો સેશન એક રાખી દઈએ, એ જોઈ લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સેશન રાખેલું છે વિડીયો સેશન લાસ્ટ, અને આજના લેક્ચરમાં આપણે થિયરી પણ કમ્પ્લીટ કરી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરથી ન્યુમેરિકલ સ્ટાર્ટ કરશું. ચલો તો હવે જે છે સ્ટાર્ટ કરીએ. સેટેલાઇટ અને એના ઉપયોગો. સેટેલાઇટ. A satellite is any object that revolves in a curved path around a planet. There are two major types of categorization when it comes down to satellites. One is natural satellite, and the other is artificial satellite. A natural satellite is any celestial body in space that orbits around a larger body. Satellites that are made by people and launched into orbit using rockets are called artificial satellites. Launching an artificial satellite. The launching a satellite into orbit involves two steps process. First, the satellite has to be taken to the desired altitude, then, it has to be pushed off at the right velocity to begin and maintain its orbit.
to launch a satellite in an orbit around the Earth, launch vehicle, such as a rocket or a space shuttle, is used. A launch vehicle travels straight up only for the first few seconds of its flight. A satellite launch vehicle is a multi-stage rocket. It also contains several smaller booster rockets. The boosters give the rocket its initial thrust during launch and carry the vehicle through the early part of the flight. As the fuel in the boosters is used up, the rocket falls away and the other boosters take over. Each time a booster is dropped, the vehicle gets lighter, so it can travel faster. When it finally reaches the proper altitude and speed, it releases the satellite into the orbit. How satellite works. Satellite communication consists of three main components: uplink, satellite transponder, downlink. An uplink earth station or other ground equipment transmits the desired signal to the satellite. This satellite transponder amplifies the incoming signal and changes the frequency. This satellite transponder transmits the signal back to downlink earth station, and the ground equipment receives the signal. Satellite communication uses ground stations to send and receive microwave signals between artificial satellites, which are in orbit around the Earth. Types of satellite orbits. By inclination, there are three kinds of satellite orbits: equatorial orbit, inclined orbit, and polar orbit. Equatorial orbit. An equatorial orbit is when the satellite rotates in an orbit directly above the equator, usually in a circular path. It has an inclination of 0 degrees. Inclined orbit. Inclined orbits are virtually all orbits except those that travel directly above the equator or directly above the north and south poles. The angle of inclination varies between 0 to 180 degrees. Polar orbit. A polar orbit is when the satellite rotates in a path that takes it over the north and south poles in an orbital pattern that is perpendicular to the equatorial plane. Polar orbiting satellites follow a low altitude path close to Earth's surface, passing over and very close to both the north and south poles. The angle of inclination of a satellite in a polar orbit is nearly 90 degrees. On the basis of the altitude from Earth, the types of orbits are classified into low Earth orbit, medium Earth orbit, and geostationary Earth orbit. Low Earth orbit.
Low Earth orbit satellites operate at a distance of about 160 to 2,000 kilometers above the Earth's surface. It takes approximately 90 to 120 minutes to circle the Earth. Medium Earth orbit. Medium Earth orbit is the region of space around the Earth above low Earth orbit and below geostationary orbit. The orbital periods of medium Earth orbit satellites range from about 2 to 6 hours. This satellite operates at altitudes between 2,000 km and 35,786 km above the Earth's surface. Geostationary Earth orbit. A geostationary satellite is an Earth-orbiting satellite. It placed at an altitude of approximately 35,786 kilometers directly over the equator, that revolves in the same direction the Earth rotates, that means west to east. This satellite takes 24 hours to orbit the Earth. Orbits are also classified into two types on the basis of the shape: circular orbit and elliptical orbit. Circular orbit. Circular orbit is the orbit with a fixed distance around the barycenter, that is, in the shape of a circle. This orbit has an eccentricity of zero. There are several types of circular orbits, and they include geostationary orbit, polar orbit, and equatorial orbit. Elliptical orbit. An elliptical orbit is the revolving of one object around another in an oval-shaped path called an ellipse. The eccentricity of an elliptical orbit is greater than zero but less than one. Sometimes these satellites are closer, and at other times they are farther away from Earth. The closest point a satellite comes to Earth is called its perigee. The farthest point is the apogee. The most common example of elliptical orbit is highly elliptical orbit. Types of artificial satellites. Navigation satellite. A satellite navigation system used to determine the ground position of an object. It determines the geographic location of ships, aircrafts, or any other object. It is also vital to military forces. It is often used for gathering intelligence used for military purposes or as a military weapon. The major satellite navigation systems. The navigation satellite system with global coverage is called Global Navigation Satellite System, or GNSS. The United States was the first country to introduce satellite technology with the Global Positioning System, or GPS. Another ambitious global navigation satellite system aside from GPS in development is the Galileo system in Europe. Russia also has its own satellite system, called the Russian Global Navigation Satellite System, or GLONASS. In China, there is the Beidou Navigation Satellite System, which will consist of more than 30 satellites. There is the Indian Regional Navigation Satellite System, or IRNSS, in India.
Lastly, the Quasi-Zenit Satellite System or QZSS is Japan's satellite system, which is similar to a GPS satellites with some slight variations. Weather satellite. Weather satellites are primarily used to monitor the weather and climate of the Earth, to predict daily weather conditions, such as temperature and rainfall, to monitor how weather conditions, like storms, hurricanes, cyclone, tropical storms, develop and change over time. Communication satellite. The communication satellite is a satellite that transmits the signals such as telephone, television, radio, internet signals over long distances. If you do like my channel, please subscribe, comment, share the videos to your friends and like them. Satellite. A satellite is any object that revolves in a curved path around a planet. There are two major types of categorization when it comes down to satellites. One is natural satellite, and the other is artificial satellite. A natural satellite is any celestial body in space that orbits around a larger body. Satellites that are made by people and launched into orbit using rockets are called artificial satellites. Launching an artificial satellite. The launching a satellite into orbit involves two steps process. First, the satellite has to be taken to the desired altitude. Then,